नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 ना विज्ञान में चैप्टर 10मो छे के प्रकाश परावर्तन अने वक्रीभवन। प्रकाश परावर्तन ने वक्रीभवन आज चैप्टर छे आपणे 10मानो, ते चैप्टर बहु इम्पोर्टंट छे अने बोर्ड नी एग्जाम में पण सारा एवा गुण में पूछाय एवो चैप्टर एटले के प्रकाश परावर्तन ने वक्रीभवन। दरेक विद्यार्थी ने आवडे एवुं छे, एकदम सीम्पल छे। आजनो टॉपिक आपणो एवो छे કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ। અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, કેવી રીતે થાય છે તેની કંઈક આજે વાત કરવી છે। અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તેમજ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ, પણ ફર્સ્ટ આપણે જે કંઈ વાત કરવી છે તે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ। સ્ટેપ બાય સ્ટેપ જે મેં તમને વાત કરેલી છે આગળના લેક્ચરમાં તમે જોયું છે, તો સ્ટેપ બાય સ્ટેપ તમને મુદ્દા વાઇઝ યાદ હોવું જોઈએ। સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા, એક એક મુદ્દો તમને યાદ હોવો જોઈએ કે પરાવર્તનના નિયમો તો તમને ક્લિયર થવું જોઈએ, એકદમ પરફેક્ટ આકૃતિ સામે આવી જોઈએ કે આકૃતિ શું કહેવા માંગતી હતી। અરીસો હતો, પરાવર્તન કિરણ હતું, આપાત કિરણને પરાવર્તન કિરણ હતું, વચ્ચે લંબ હતો। તો પહેલાં તો આપાત કોણ, પરાવર્તન કોણની ડેફિનેશન આપેલી હતી, પછી નિયમ આપણે બે આપેલા હતા। આ દરેક વસ્તુ તમને નજરે આવી જોઈએ। એ વસ્તુ ક્યારે આવશે, તો કે વારંવાર તમે પ્રશ્નને જોશો, વારંવાર પ્રશ્નને યાદ રાખવાનો પ્રયત્ન કરશો, એટલે ઓટોમેટિક દરેક પ્રશ્ન પોઈન્ટ ટુ પોઈન્ટ તમને યાદ રહી જશે। આજે આપણે જોવો છે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખવાના છે। 4-5 પોઈન્ટ આપણને આપેલા છે અને એકદમ સિમ્પલ છે, આવડી જાય છે। અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમે જાગીને સવારમાં જ કરો છો અને આપણને આવડે છે, બરાબર છે। ચાલો જોવો શું કહે છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ। અંતર્ગોળ અરીસાના ઉપયોગ, પહેલો એવો ઉપયોગ છે એનો કે ટોર્ચ તથા વાહનોની હેડલાઇટમાં વગેરેમાં પ્રકાશના શક્તિશાળી કિરણોનું જૂથ મેળવવા માટે આ જે ટોર્ચ હોય, બરાબર છે, ટોર્ચ તમે કરો, ટોર્ચ અથવા તો વાહનની જે હેડલાઇટ આવે છે એ હેડલાઇટના કિરણોનો શું કરવાનું, પ્રકાશિત એનું કિરણોનું જૂથ ભેગું કરવા માટે કોનો ઉપયોગ થાય છે, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। પહેલો પોઈન્ટ શું કીધો, તો કે ટોર્ચ તથા વાહનોની હેડલાઇટમાં શક્તિશાળી કિરણો મેળવવા માટે, કિરણોનું જૂથ ભેગું કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। એટલે પહેલો પોઈન્ટ તમને યાદ રહી ગયો, શું પહેલા પોઈન્ટમાં લખવાનું, તો કે ટોર્ચ તથા વાહનોની હેડલાઇટમાં કિરણોનું જૂથ મેળવવા માટે અથવા તો શક્તિશાળી કિરણોને મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। નાવ સેકન્ડ પોઈન્ટ, તો કે દાઢી કરવાના અને મેકઅપ માટેના, પેલું જે આવ્યું બોયઝનું આવ્યું, સેકન્ડ આવ્યું ગર્લ્સનું આવ્યું, એટલે બંનેનું આવ્યું છે અંતર્ગોળ અરીસામાં, કે દાઢી કરવામાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય અને મેકઅપ કરવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, બરાબર છે। દાઢી કરવામાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે અને સેકન્ડ મેકઅપ કરવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, પણ કેવી રીતે હું તમને એનું કહું, તો દાઢી જે જ્યારે કરતા હોય અને મેકઅપ જ્યારે કરતા હોય તો અરીસામાં એનું પ્રતિબિંબ જે છે, બરાબર છે, ચહેરો જે છે એ કેવું પ્રતિબિંબ દેખાય એના કરતાં થોડુંક મોટું દેખાય, એટલા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે। એટલા માટે લખેલું છે કે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે થાય છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ, દાઢી કરવા માટે અને મેકઅપ કરવા માટે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। પહેલો પોઈન્ટ ટોર્ચ અને હેડલાઇટમાં, સેકન્ડ દાઢી કરવા માટે અને મેકઅપ કરવા માટે, આ બંને પોઈન્ટ તમને યાદ રહી જશે। ત્રીજો પોઈન્ટ, દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે તો કેવી રીતે કરે છે, દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તો કરે છે પણ તો કેવી રીતે કરે છે તેની વાત કરેલી છે, કે દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે। દાંત જે છે, દર્દી હોય એ દર્દીનું દાંત હોય એ દાંતનું પ્રતિબિંબ જે છે એનું પ્રતિબિંબ મોટું જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે, બરાબર છે। એટલે કે દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે। પહેલો પોઈન્ટ ફરીથી ટોર્ચ એન્ડ હેડલાઇટ, સેકન્ડ પોઈન્ટ શું આવશે, તો કે દાઢી કરવા માટે અને મેકઅપ કરવા માટે, એન્ડ ત્રીજો પોઈન્ટ, તો કે દાંત માટે દાંતના ડોક્ટરો ઉપયોગ કરે છે, કેવી રીતે ઉપયોગ કરે છે, તો કે દર્દીનું જે દાંત જે છે, દર્દીના જે દાંત છે તેનું પ્રતિબિંબ મોટું જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોય છે। આ જે છે એ ત્રણ પોઈન્ટ, ચોથો પોઈન્ટ જોઈએ, સૂર્ય કુકર સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને
केन्द्रित करवा माटे मोटा अंतर्गो अरीसानो उपयोग करवामां आवे छे। हवे सूर्य कुकर में केवी रीतना उपयोग थाय छे अथवा तो सौर भट्टी में एनो अंतर्गो अरीसानो उपयोग केवी रीते थाय छे, तो जारे सौर भट्टी में सूर्यना जे किरणों जे छे सूर्यना किरणों एक जग्याए केन्द्रित करवा माटे एटला माटे लिख्युं छे के सूर्य प्रकाशने केन्द्रित करवा माटे अंतर्गोल मोटा अंतर्गोल अरीसानो उपयोग करवामां आवे छे, जेथी करीने बधा ज किरणों एक जग्याए केन्द्रित करी शकाय। एटला माटे सूर्यकुकर अने सौर भट्ठीमां सूर्यप्रकाशने केन्द्रित करवा माटे मोटा अंतर्गोल अरीसानो उपयोग करवामां आवे छे। पहेलो पॉइंट फरीथी याद करो, टॉर्च अने हेडलाइट। सेकंड पॉइंट दाढ़ी अने मेकअप। एंड त्रीजो पॉइंट तो के दाँतना डॉक्टर ये पण केवी रीते, तो के दाँत जे छे दाँतनो प्रतिबिंब मोटो जोवा माटे। एंड एना पछीनो चौथो पॉइंट एटले सौर्यकुकर अने सौर भट्ठी। एना पछीनो लास्ट पॉइंट तो के दूरबीन में मोटा अंतर्गोल अरीसा में वापरी स्पष्ट प्रतिबिंब जोवा माटे। तमे जोता छो तो दूरबीन में आपणे दूरनी वस्तु जोईए छे, बराबर छे, नजीकनी वस्तु ने, पण दूरनी वस्तु तमे जोवो तो पण तमने केवी देखाय छे, एकदम क्लियर देखाय छे, स्पष्ट देखाय छे। ई सेना कारणे देखाय छे तो के अंतर्गोल अरीसानो तमे उपयोग करो छो, तमे दूरबीन में जोशो आम स्पष्ट रीते जोवानो प्रयत्न करशो तो ई जे दूरनी जे वस्तु छे ई तमने केवी देखाय छे, एकदम स्पष्ट देखाय छे। पण क्यारे स्पष्ट देखाय छे तो दूरबीन में कयो अरीसो छे, अंतर्गोल अरीसो पहेलो होय छे। एटला माटे छेलो पॉइंट कीधो के दूरबीन में मोटा अंतर्गोल अरीसा वापरी शकाय, जेथी करीने प्रतिबिंब जे छे ई केवी रीतना देखाय शके, स्पष्ट देखाय शके। એટલે ફરીથી તમને યાદ કરાવી દો બધા પોઈન્ટ તમને કેવી રીતે યાદ હોવો જોઈએ, તો કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો માર્ક બે। વિભાગ બી માં પ્રશ્ન પૂછાય જો બે માર્કના પ્રશ્નમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો, પોઈન્ટ ટુ પોઈન્ટ તમને યાદ હશે કેવી રીતે। પહેલો પોઈન્ટ યાદ છે, કયો પહેલો પોઈન્ટ આવશે તો કે સાહેબ ટોર્ચ અને હેડલાઇટ। એમાં તો પછી તમે મુદ્દા બનાવી શકો, ટોર્ચ અને હેડલાઇટ બંને શબ્દ યાદ આવી જાય, શબ્દ ઉપરથી તમને મુદ્દા બનાવતા આવડતો હોવો જોઈએ। ટોર્ચ અને હેડલાઇટ, તો કે ટોર્ચ અને હેડલાઇટમાં કિરણોનું જૂથ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। સેકન્ડ પોઈન્ટ તો કે દાઢી અને મેકઅપ કરવા માટે, ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। એન્ડ ત્રીજો પોઈન્ટ શું, તો કે દાંતના ડોક્ટર દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે। એના પછીનું તો કે સૌર્યકુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરવામાં આવે છે। શું કામ મોટા અંતર્ગોળ અરીસા વાપરવામાં આવે છે, જેથી કરીને સૂર્યપ્રકાશના જે કિરણો છે એને વ્યવસ્થિત રીતે કેન્દ્રિત કરી શકાય। અને લાસ્ટ પોઈન્ટ તો કે દૂરબીનમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરવામાં આવે છે, કારણ કે જેથી કરીને પ્રતિબિંબ જે છે એ કેવી રીતના દેખાય, સ્પષ્ટ રીતે જોઈ શકાય। એટલે પોઈન્ટ તમારે કેવી રીતના યાદ રાખવાના, ખાસ ધ્યાન રાખો, અંતર્ગોળ અરીસાના ઉપયોગ પૂછાય છે, તમારે આટલું જ યાદ રાખવાનું છે। પહેલો પોઈન્ટ ટોર્ચ હેડલાઇટ, સેકન્ડ પોઈન્ટ શું, તો કે દાઢી કરવા માટે મેકઅપ કરવા માટે, પહેલો ટોર્ચ હેડલાઇટ, દાઢી કરવા માટે મેકઅપ કરવા માટે, દાંતના ડોક્ટર, સૌર્યકુકર, સૌર ભઠ્ઠી, એન્ડ લાસ્ટ વન તો કે દૂરબીન। આવી રીતના પોઈન્ટ ટુ પોઈન્ટ તમે યાદ રાખશો એટલે ઓટોમેટિક તમારા બે માર્ક તમારા ક્લિયર છે, તમારી પાસે જ છે બે માર્ક, જો તમારે લેવા હોય તો એકદમ ઝડપીથી તમે લઈ શકો છો। આ બે માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો, અથવા તો પ્રશ્ન પૂછાય બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો, તે આપણે નેક્સ્ટ આના પછીનું જોઈશું। હવે જોઈએ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ। બહિર્ગોળ અરીસાનો ઉપયોગ, તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે,
અંતર્ગો એરિસમમાં આપણે વાત કરી 4 થી 5 પર તે પ્રમાણે એનો ઉપયોગ થાય છે. બહિર્ગોળ એરિસમમાં કેવી રીતે ઉપયોગ થાય છે તો જો બહિર્ગોળ એરિસમનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ એટલે કે મિરર તરીકે વાહનોના સાઇડ ગ્લાસ તરીકે થાય છે જેમાં ડ્રાઈવર વાહનની પાછળનો રસ્તો વાહનની પાછળનો રસ્તો અને ટ્રાફિક તેમજ અન્ય વાહનોને નાના પ્રતિબિંબને જોઈને સુરક્ષિતપણે વાહન ચલાવી શકે છે. એટલે એનો મિનિંગ એવો થયો કે બહિર્ગોળ એરિસમનો જે ઉપયોગ જે થાય છે એ વાહન છે એ વાહનના સાઇડ ગ્લાસ બંને બાજુ તમે જોશો તો સાઇડ જે મિરર જે છે એને મદદ એમાં જે છે એમાં બહિર્ગોળ એરિસમનો ઉપયોગ થાય. શું કામે બહિર્ગોળ એરિસમનો ઉપયોગ થાય? જેથી કરીને પાછળથી જે કાંઈ વાહન આવતા હોય અથવા તો પાછળનો જે કાંઈ રસ્તો જે છે રસ્તામાં વાહન આવતા છે કે આવે છે કે નહીં તે જોવા માટે બહિર્ગોળ એરિસમ. પણ બીજી એક વસ્તુ કે એરિસમમાં જે દેખાય છે બહિર્ગોળ એરિસમમાં જે વસ્તુ દેખાય છે તે કેવી હશે? પ્રતિબિંબ જે જેનું મળે છે એ કેવું હશે? નાનું મળે છે. વાહન જે છે તેના કરતાં કેવું મળે છે? નાનું મળે છે. કેવું મળે છે? ચત્તું મળે છે. જેથી કરીને વાહન ચાલક જે છે તે સુરક્ષિતપણે વાહન ચલાવી શકે. પાછળ વાહન આવે છે અને સાઈડ લેવામાં તકલીફ ના પડે. સાઈડ મિરરમાં જોઈ બરાબર સાઈડ ગ્લાસમાં જોઈ અને ખબર પડે કે પાછળ વાહન આવે તો થોડી વાર પછી એ સાઈડ લેતો હોય છે. એટલા માટે બહિર્ગોળ એરિસમનો જે ઉપયોગ છે સાઇડ ગ્લાસમાં એટલે કે મિરર તરીકે તેનો ઉપયોગ થાય છે જેથી કરીને ટ્રાફિક તેમજ પાછળનો રસ્તો જોઈ અને સુરક્ષિતપણે વાહન ચલાવી શકે. એટલા માટે પહેલો પોઈન્ટ એવો કીધો આપણને કે જેથી કરીને બહિર્ગોળ એરિસમનો ઉપયોગ થાય છે. એટલે પહેલો પોઈન્ટ તમને યાદ રહી ગયો હશે. પહેલો પોઈન્ટ શું કીધો? તો કે વાહન જે છે વાહનમાં સાઇડ ગ્લાસ તરીકે તેનો ઉપયોગ થાય છે જેથી કરીને પાછળનો ટ્રાફિક તેમજ રસ્તો અને પાછળ જે છે આવતા વાહનોને વ્યવસ્થિત રીતે જોઈ શકે છે અને પોતાનું જે વાહન જે છે સુરક્ષિત રીતે ચલાવી શકે છે. એટલા માટે બહિર્ગોળ એરિસમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સેકન્ડ પોઈન્ટ આપણને એ કહો કે શહેરોમાં બજાર અને ગલીઓમાં આગળ સ્ટ્રીટ લાઇટ થાંભલાના લેમ્પમાં બહિર્ગોળ એરિસમની પરાવર્તક સપાટી દ્વારા અપસારી કિરણભૂત સ્વરૂપે મોટા વિસ્તારમાં પ્રકાશ મળે છે. હવે તમે જોતા છો તો મોટા મોટા જે શહેરો જે છે સિટી જે છે સિટીમાં ગલીઓમાં અથવા તો તમે જુઓ તો બજારમાં શું હશે? સ્ટ્રીટ લાઇટ ફિટ કરીએ છીએ. સ્ટ્રીટ લાઇટમાં પણ બહિર્ગોળ એરિસમનો ઉપયોગ થતો હોય છે જેથી કરીને જેનો જે પ્રકાશ જે છે લાઇટનો જે પ્રકાશ છે એ ફરતા બધામાં શું કરી શકે? પ્રકાશિત કરી શકે. અને બીજી એક વસ્તુ એક પરાવર્તક સપાટી દ્વારા અપસારી કિરણભૂત અપસારી એટલે શું કહેતા? અપસારી એટલે બહિર્ગોળ. અપસારી એટલે બહિર્ગોળ કિરણભૂત સ્વરૂપે મોટા વિસ્તારમાં શું કરી શકે? ફેલાવો કરી શકે છે. એટલા માટે સ્ટ્રીટ લાઇટમાં પણ કયા એરિસમનો ઉપયોગ થતો હોય છે? બહિર્ગોળ એરિસમનો ઉપયોગ થતો હોય છે. અને બહિર્ગોળ એરિસમનો મેઇન પોઈન્ટ એવો છે કે બહિર્ગોળ એરિસમનું જે પ્રતિબિંબ જે મળે છે એ આપણને કેવું મળે છે? નાનું મળે છે અને ચત્તો મળે છે. વસ્તુ જેવી છે એ જ પ્રકારનું તમને મળતું હોય છે. ઉલટું નથી મળતું. કેવું મળે છે આપણને? ચત્તું મળે છે. પણ પ્રતિબિંબ જે છે વસ્તુ કરતાં કેવું મળે છે? નાનું મળે છે. પણ કેવું મળે છે? ચત્તું મળે છે. બહિર્ગોળ એરિસમનો જો ઉપયોગ બે માર્કમાં પૂછાય છે તો બહિર્ગોળ એરિસમનો ઉપયોગમાં બે માર્કમાં તમારે બે પોઈન્ટ લખવાના રહેશે. અથવા તો પ્રશ્ન તમને એમ પૂછાય આવું વાત કીધું શહેરોમાં બજાર તેમજ ગલીઓમાં સ્ટ્રીટ લાઇટનો ઉપયોગ થાય છે જેમાં કયા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? ખાલી જે તમને આપી દીધું હોય અથવા તો એક માર્કમાં પ્રશ્ન પૂછે કે કયા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે અથવા ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે તો તમને યાદ હોવું જોઈએ કે શહેરોમાં અને બજારની ગલીઓમાં શું આવે? શહેરોમાં બજારની અથવા તો ગલીઓમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આવે. પણ પ્રશ્ન એને ફેરવીને આવી રીતે પૂછી નાખ્યો કે દાઢી અને મેકઅપ કરવા માટે કયા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? તો અંતર્ગોળ આવશે. એટલે ખાસ બંનેના પોઈન્ટ ટુ પોઈન્ટ તમને યાદ હોવા જોઈએ. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ પહેલો પોઈન્ટ કે વાહનોને સાઇડ ગ્લાસમાં બરાબર વાહનોના સાઇડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવશે જેથી કરીને પાછળનો રસ્તો ટ્રાફિક જે વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય જેથી કરીને વાહન ચાલક સુરક્ષિત રીતે વાહન ચલાવી શકે. સેકન્ડ પોઈન્ટ આપણને આપેલો છે કે શહેરોમાં બજાર તેમજ ગલીઓમાં સ્ટ્રીટ લાઇટ ફિટ કરવામાં આવે છે અને સ્ટ્રીટ લાઇટમાં બહિર્ગોળ એરિસમનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એના જે કિરણો જે છે પ્રકાશ જે છે એ બધી રીતે વ્યવસ્થિત રીતે સ્પષ્ટ રીતે ફેલાઈ શકે અને વધારે વિસ્તારમાં ફેલાઈ શકે અને જેથી કરીને બહિર્ગોળ એરિસમનું જે પ્રતિબિંબ જે છે એ કેવું મળતું હોય છે? નાનું મળે છે. અને કેવું મળે છે? ચત્તું મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
थैंक यू।